नमस्कार @ गुजरात में आपनो स्वागत छे। वडोदरा शहर नी नजीक आवेल ભાગોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી જે છેલ્લા કેટલાય સમયથી અનેક કારણોસર વિવાદોમાં રહી ચૂકી છે, ત્યારે અગાઉ પણ દુષ્કર્મ મામલે વિવાદોમાં રહી ચૂકેલ પારુલ યુનિવર્સિટી વધુ એક વખત વિવાદોમાં સંપડાઈ છે। જી હા, અહેવાલો મુજબ મહિલા પ્રોફેસરે પૂર્વ પ્રિન્સિપલ સામે દુષ્કર્મ મામલે ભાગોડિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જે અરજીની તપાસ બાદ પોલીસે આ મામલે પૂર્વ પ્રિન્સિપલ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી, તપાસ હાથ ધરી છે અને તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। શું છે સમગ્ર મામલો તે જાણતા પહેલા જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલ ધી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। શું છે સમગ્ર મામલો તેની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ વાઘોડિયાની પારુલ યુનિવર્સિટીમાં છેલ્લા એક વર્ષથી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા પર યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર નવજ્યોત ત્રિવેદીએ કારમાં તેમજ દિલ્હીમાં યોજાયેલ સેમિનાર દરમિયાન બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાના આક્ષેપો સાથેની અરજી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં કરી હતી, ત્યારે મહિલાની અરજીના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જો કે એક તબક્કે તપાસ પર બ્રેક લાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું। ત્યારબાદ મહિલા દ્વારા વધુ એક વખત વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપલ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી, જેમાં ફરજ દરમિયાન પ્રિન્સિપલ ડોક્ટર નવજ્યોત દ્વારા શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। મહિલા દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપોમાં પોલીસને તથ્ય જણાતા આખરે નવજ્યોત ત્રિવેદી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે। શું હતી આ મહિલાની ફરિયાદ તે અંગે વાત કરીએ તો રિપોર્ટ મુજબ પારુલ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતી મહિલા નોકરી દરમિયાન પૂર્વ પ્રિન્સિપલ નવજ્યોત ત્રિવેદીના સંપર્કમાં આવી હતી। થોડા સમય સુધી સાથે કામ કર્યા બાદ નવજ્યોતે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરને પોતાના તાંબામાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। અહેવાલો અનુસાર નવજ્યોત ત્રિવેદી મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસર પાસે બીભત્સ માંગણીઓ કરતો હતો અને જો માંગણીઓ ન સંતોષાય તો નોકરીમાંથી છૂટી કરી દેવાની ધમકીઓ આપતો હતો, તેમજ બંને વચ્ચે મેસેજથી થયેલ વાતચીત વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો। જી હા, મીડિયા રિપોર્ટ અનુસાર નવજ્યોત ત્રિવેદીએ કારમાં તેમજ વિદ્યાર્થીઓ અને અન્ય સ્ટાફ સાથે દિલ્હી ગયા હતા, તે દરમિયાન દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। ત્યાં નવજ્યોતે મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરને તું મને બહુ ગમે છે તેવી વાતો કરી હતી, આ ઉપરાંત કરિયર ખરાબ કરવાની ધમકીઓ આપી બેભાન કરી દુષ્કર્મ ગુજાર્યો હોવાના આક્ષેપો સાથે અરજી વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે કરી હતી। બાદમાં અરજીની લાંબી તપાસ બાદ વાઘોડિયા પોલીસ મથકે પારુલ યુનિવર્સિટીના ફિઝિયોથેરાપીના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર નવજ્યોત ત્રિવેદી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। વિશેની ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।